નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ. ગણેશજીની પ્રતિમાની હાઇટ વધારવાને લઈ સરકાર દ્વારા 4 ફૂટની મંજૂરી આપવામાં આવી છે. નવસારીના સૌથી જૂના અને જાણીતા સાર્વજનિક ગણેશ ઉત્સવ વિરામેન્સન, કે જે હાલ સિદ્ધિવિનાયક મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ, તે ગણપતિ બાપ્પાની મૂર્તિની હાઇટ જે ઘટાડવામાં આવી છે એને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. શું કારણ છે, ચાલો આપણે જાણીએ. નવસારીમાં છેલ્લા 78 વર્ષથી ગણેશજીની સ્થાપના કરતું સાર્વજનિક ગણેશ ઉત્સવ હિરામેન્શન, કે જેને હાલ આપણે સિદ્ધિવિનાયક મંદિર તરીકે પણ ઓળખીએ છીએ, આ મંડળની સ્થાપના સ્થાનિક મરાઠી સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી. અહીં દર વર્ષે માત્ર માટીની મૂર્તિ જાતે બનાવી પવિત્રતા જાળવી સ્થાપના કરતા એ લોકો આવ્યા છે, અને તેથી જ તે ભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ બનવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં કોરોનાની મહામારીએ ગત વર્ષે માત્ર 2 ફૂટની પ્રતિમા મૂકવા માટે મંજૂરી આપવામાં આવી હતી, તો આ વર્ષે 4 ફૂટની ગણેશજીની પ્રતિમા મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે મરાઠી સમાજમાં એવી માન્યતા છે કે શ્રીજીની કીર્તિ વધે તેમ તેમની પ્રતિમાની હાઇટ, એટલે કે મૂર્તિની હાઇટ વધારવાની હોય છે, નહીં કે ઘટાડવાની. તો ત્યારે સરકારના આ નિયમથી મંડળમાં કોઈક જગ્યાએ નારાજગી જાગવા પામી છે. તો સરકારના આ નિર્ણય વિશે શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી રવિન્દ્ર સાવંત શું જણાવી રહ્યા છે, ચાલો એ આપણે જાણીએ. મારું નામ રવિ સાવંત છે, અમે મંદિરના ટ્રસ્ટીઓ છે. અમારે ગણપતિનું જે અમે તમે જે સરકારે અમને 4 ફૂટની પરમિશન આપી છે એ અમને જરા દુઃખ થાય છે, પણ છતાં સરકારના નીતિ નિયમના મુજબ અમે 4 ફૂટની જ મૂર્તિ બનાવી છે. પણ લોકો અમારી આસ્થાથી ઘણા બધા આવતા છે અહીંયા, એ આસ્થા છે. અમારી 5-6 ફૂટની મૂર્તિ હોય છે, 6 ફૂટની મૂર્તિ લોકો આવીને પૂજા કરે છે, એમના ચરણ સ્પર્શ કરે છે, બાધા કરે છે, લોકો બાધા એમની ફળે છે. એટલે લોકોને એવું કે નાની મૂર્તિ લોકોને પોતાને જ નથી ગમતી, છતાં અમે લોકોએ સરકાર માન્યના હિસાબે અમે બનાવતા છે. ને અમારી 1943થી આજે નવસારીમાં જૂનામાં જૂના ગણપતિ હિરામેન્શન ચાલના છે આપણા, અને અમે આ 78 વર્ષ પૂરા કર્યા, 79 વર્ષ ચાલે છે. ને હવે અમારી બીજી કંઈ ઈચ્છા નથી, અમારે ખાલી વિસર્જન શાંતિપૂર્વક થાય, અમને વિસર્જનની અમને પરમિશન આપે. અમે જોઈએ તો ઓછા માણસ લઈ જશું, પણ વિસર્જનની અમને પરમિશન આપે. તો હવે આપણે મંદિરના પૂજારી એવા વિજયભાઈ મહારાજની પણ પ્રતિક્રિયા જાણી લઈએ. નમસ્કાર, મારું નામ છે વિજય મહારાજ, મેં મૂળ મહારાષ્ટ્રીયન છું, અને આ મંદિરમાં 22 વર્ષથી મેં પૂજારી તરીકે સેવા કરું છું, અને દર મંગળવારે એ હાજરોના લોકસંખ્યા તે લોકો દર્શન કરવા આવે છે. દર્શન તે લોકોને કંઈ બાધા લઈને બાધા પણ લોકોને મનોકામના પૂરું થાય છે. મનોકામના પૂરી થાય પછી લોકો બાધા મૂકવા પણ આવે છે, અને ધન આંગારી ચોથના દિવસે એ અમે મહાભિષેક મહાગણેશાકને યજ્ઞ રાખીએ છીએ. ઘણા લોકોને અમે સામાન્ય પરિસ્થિતિમાં સામાન્યમાં પૂજા બેસાડીએ છીએ, વધારે કંઈ પૈસા લેતા નથી, સામાન્ય પડીને લોકોને પૂજા કરીએ છીએ. તો આંગારી ચોથમાં લોકો અભિષેક કરે છે, 400-500 લોકો અભિષેકમાં બેસે છે, યજ્ઞમાં 101 લોકો બેસે છે. ત્યાં પૂજા કરવાથી લોકોને મનોકામના પૂરી થાય છે, અને લોકો યાથી વિદેશમાંથી લોકો પણ યા બાધા લેવા આવે છે. બાધા લઈને પછી નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે બાધા પૂરી કરે છે. વિદેશમાં પણ અમારા સિદ્ધિવિનાયક મંદિરનું નામ છે, અને રામદર્શનતાની નવસારી જે ગણેશ ભક્ત જનતા છે, જે આસ્થાને કેન્દ્ર છે, એ બધા નવસારીને જો કલ્યાણ થાય, પ્રગતિ થાય, આમાં સિદ્ધિનારાયણ મંદિર પરિવાર તરફથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. 4 ફૂટે જે મૂર્તિ બેસાડવાની આ વખતે પરમિશન મળી છે, તેમાં તમારું કોઈ કેવું છે? હા, 4 ફૂટે મૂર્તિ પરમિશન આપવા હોય, પણ અમે દર વર્ષે 5.5-6 ફૂટ મૂર્તિ બેસીએ, પણ અમે જે અમારો ઉત્સવ થાય તે દર વર્ષે ધામધૂમથી થતા હતા, પણ કોરોના મહામારીને કારણે ગયા વર્ષે અમે ખૂબ સાદાઈમાં કર્યો, પણ આ વર્ષે અમને આશા છે કે સરકારના અમને પરમિશન આપતે ધામધૂમ કરવાથી વિસર્જનની, ત્યારે અમે સરકારના અમે આભાર માનીએ છીએ. આવા જ અવનવા સમાચારો સાંભળવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો.
આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.